વાહ, નાસ્તો કર્યો બેટા? શું નાસ્તો કર્યો? અડસેલા કેમ? આ ભાભી એ તો રસોડામાં ગઈ ને ત્યાં સંભળાવવાનું ચાલુ કરી દીધું કે આ તમે 5-5 દિવસે શું અહીંયા પડ્યા રહો છો, શરમ ન થાવતી? એની એટલી હિંમત? મારી દીકરીને સંભળાવે છે અને ના પાડી છે કે સંભળાવવાનું નહીં, મારી દીકરીને કંઈ કહેવાનું નહીં, પણ એને સમજણ નથી પડતી લાગતી. સાચું કહું ને તો આ પપ્પા અને ભાભી આ બંને તો મારી વાય હાથ ધોઈને પડી ગયા છે, અને રહી વાત ભાઈની તો ભાઈ ભાભીની બોલી જ બોલે છે. એકદમ સાચું કહ્યું બેટા. તું આવે છે ને તો એ લોકોને દુશ્મન જેવી લાગે છે, પણ ખબર પાડી દેજો મારી દીકરી તો આ ઘરમાં આવશે, આવશે ને આવશે જ. સાચું કહું ને મમ્મી, તો આ ઘરમાં તમારા સિવાય છે ને મારું કોઈ નથી. હા તે કઈ વાંધો નહીં, તું બોલ ને હું ઓર્ડર કરીને બનાવડાવું. તારે જે ખાવું હોય ને એ બિંદાસ કહી દેજે, અને ખાધેલી ચમચી નથી ઉચકવાની કે નથી તારે ખાધેલી થાળી ઉચકવાની, પાણી પણ તને બેઠા બેઠા આપવી જોઈએ. આ ઘરની તું દીકરી છો. કોણ છો? દીકરી. હા દીકરી હોય ને એ પિયરમાં આરામ કરવા જ આવે. બરાબર, સાચી વાત છે હો મમ્મી, હું આ ઘરમાં એક હળીના બે કટકા નહીં કરું. સાચું કહું ને તો એનું બહુ સાંભળવાનું સંભળાવી સંભળાવીને મારી ભૂખ તો મરી ગઈ, પણ એના હાથમાં એક મેં એવી વસ્તુ જોઈ છે મમ્મી, જોરદાર. એના હાથમાં વસ્તુ? બ્રેસલેટ, ભાભીનું બ્રેસલેટ. કેવું મસ્ત છે મમ્મી, આમ તો ગમે ત્યાં 10-15 દુકાન ફરીશ ને તો એવું બ્રેસલેટ તને ક્યાંય નહીં જોવા મળે. હા તો તને બહુ ગમ્યું? અરે મને તો બહુ જ ગમ્યું. આઈ લાઈક ઈટ. હે તો લઈ લે ને, એમાં શું પૂછવાનું હોય? મેં માંગ્યું તો એણે ના પાડી. એણે ના પાડી? એની એટલી હિંમત? એના બાપના ઘરેથી બધું લાવી છે, આપણા ઘરનું છે, એ આપવાની હિંમત કેમ નથી થતી એની? એને ચોખ્ખું કીધું કે આ બ્રેસલેટ તો હું આજે નહીં આપું ને કાલે નહીં આપું, કેમ કે આ બ્રેસલેટ તો તમારા ભાઈએ મને ગિફ્ટ કર્યું છે ને, એટલે આ ભાઈ એને સારી સારી વસ્તુ આપે છે, મને કોઈ દિવસ આપ્યું? રક્ષાબંધનમાં 50 રૂપિયા સિવાય બીજું કાંઈ આપતો નથી. ખોટી વાત નહીં કર બેટા, 501 તો હું કવરમાં મૂકું છું, પછી 50 ક્યાંથી આવ્યા? ભાઈ એવું જ તો ને, હવે 500 રૂપિયાની આ જમાનામાં શું વેલ્યુ છે? હા વાત તો તારી સાચી છે, 500 રૂપિયા નહીં, તું તો એકની એક બેન છો, દર વર્ષે રક્ષાબંધન પર 50,000 એક આપે ને તોય ઓછું છે, પણ ચિંતા શું કામ કરે છે? તારે કાઢી લેવાય, માંગી લેવાય, આ બધી કઈ રાહ ન જોવાય. અરે મેં કેટલું કીધું કે આ બ્રેસલેટ મારા ભાઈએ આપ્યું છે ને, તો મારા ભાઈના પૈસાનું છે, તો લાવો. તો મને કહે કે તમે મારાથી દૂર વયા જજો, નકામો મારો હાથ ઉપડી જશે તમારા ઉપર, મને મારવા ઊભી થઈ મારી સગી ભાભી. મારવાની વાત કરી એને, હવે તો એને નહીં છોડો. મારી દીકરી આ ઘરમાં આવે છે એનો વાંધો હતો એ તો સમજાણું, પણ આવ્યા પછી એનું આ ઘરમાં અપમાન, એની સાથે ગેરવર્તન, ન ફાવે એવું બોલે છે, હવે નહીં છોડો. હવે તો દામિની વહુને ખબર પાડવી જ પડશે મારે કે આ ઘરમાં મારી દીકરીની અને મારા દીકરાનો અધિકાર પહેલો, એનો નહીં. સાચું કહું ને મમ્મી, તો આની પહેલા આવી હતી ને ત્યારે દામિની ભાભીએ મારો હાથ મચકોડી નાખ્યો હતો, પણ મેં એટલે ન કીધું કોઈને કે મારા લીધે આપણા ભાઈ ભાભી વચ્ચે ઝઘડા થાય ને, હું કેટલું સારું વિચારું છું એ લોકોનું. એકદમ સાચું કહ્યું બેટા, તું તો સારું વિચારે છે, પણ આ નાલાયક સારું નથી વિચારતી ને, એ તો એમ જ વિચારે છે ને કે મારી દીકરીને ભલે વાગે ભલે કંઈ પણ થાય, ને તારી હાથ મચકોડ્યો, આજે હાથ ઉપાડવા ઊભી થઈ, એને હું છોડીશ તો નહીં, એને જવાબ તો દેવો પડશે બેટા. સાચી વાત છે, અને આજે તો મને નો બોલવાના શબ્દો બોલ્યા કે બાપના ઘરે પડી રહે છે, બાપના રોટલા ભાંગે છે, તને શરમ નથી આવતી? અરે મારા બાપાના ઘરે આવું છું ને, એ જાય ને એના બાપાના ઘરે, એને કોણે ના પાડી? સાચી વાત છે, પણ એના બાપના ઘરે તો એને જવું નથી, અને તું આવે છે એની બળતરા થાય છે. સાચી વાત, પણ આ બળતરા મારે હવે દૂર કરવી પડશે કોઈ પણ હિસાબે. જોજો મમ્મી, હા તમે આખા ઘરનો વહીવટ આ દામિની ભાભીને ન આપી દેતા, નગર પછી આ ઘરમાં તો મારે આવવાનું આવું બંધ જ થઈ જશે, કેમ કે આ ઘરમાં તમારા સિવાય મારું છે કોણ? એકદમ સાચું કહ્યું બેટા, મારા સિવાય આ ઘરમાં તારું કોઈ નથી, તારા ભાઈ ભાભી તારા પપ્પા બધાને તું ખટકે છે. કેમ ખટકે છે ને આજ સુધી મને નથી સમજાણું, પણ એ વસ્તુ બહુ જ ખોટી થઈ રહી છે. મારી દીકરી આવે છે નથી ગમતું, એને હાથ ઉપાડવો છે, મન ફાવે એવું બોલે છે, હવે તો દામિનીને બતાવવું જ પડશે કે હું પણ એની સાસુ છું. ચિંતા નહીં કરતી હા, એવું બ્રેસલેટ તને બનાવીને હું આપીશ. મને એ જ જોતું છે. હા તો એ જ આપી દઈશ, ચિંતા નહીં કર, છું ને હું.
તારી હિંમત કેવી રીતે થઈ? બિલ ભરવાની. ના પાડવાની હિંમત કઈ રીતે થઈ તારી? તો ના જ પાડે ને. પણ શેની ના? કેમ ખબર નથી એટલી નવી બને છે? તને ખબર નથી સાની ના પાડી તે? પહેલા તો તે મારી દીકરીને નાસ્તો નથી આપ્યો. ના જ આપું ને, કારણ કે નાસ્તો બની ગયો છે. એમને નાસ્તો ખાવો હોય તો બનાવ્યો છે, ખાઈ લે ને. હવે એ રોજે આવીને નવું નવું ડિમાન્ડ કરે તો મારે ક્યાંથી આપવું? રોજ ક્યાં આવે છે? અરે વાત તો સાંભળો, રોજે આવીને એટલે કે પહેલાં તો મને એવું કે મારે બટેકા પૌંઆ ખાવા છે, તું એ બનાવવાની કોશિશ કરો એટલે પાછા આવે. હવે મારું મન ફરી ગયું છે, મારે પાસ્તા ખાવા છે. એમનું મન તો કંઈ ફિક્સ થતું જ નથી. મારી દીકરી કદાચ 5-5 મિનિટે આવીને કહે ને કે આ ખાવું છે તે ખાવું છે તો બનાવીને આપવાનું, એના માટે ના જરાય નહીં પાડવાની. દીકરી કોની છે? મારી. તો કોણ બનાવે? હું શું કામ બનાવું? તું આગળની વહુ છે અને કામ તો કરવું પડશે ને. તું નહીં કરે તો કોણ? તારી માં આવશે અહીંયા કરવા? મારી માને એવી નવરાશ નથી ને કે ઘરના આવીને કામ. હા 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 હા, લોકોના ઘરના કામ કરવા જવા પડતા હશે ને. રાઈટ, નહીં તો ઘર કેવી રીતે ચાલે? સાચી વાત છે, બીજાના ઘરના કામ કરવા પડે છે જેથી કરીને અમારું ઘર ચાલે. અમને ખાલી ખોટો પાવર દેખાડવાનો કોઈ શોખ નહીં ને એટલે. પાવર ક્યાંથી દેખાડો? હોય તો દેખાડાય ને, જેની પાસે છે જ નહીં એ દેખાડવાનું શું? પણ મારી દીકરીને ના શું કામ પાડી? કહ્યું તો ખરા, નાસ્તો બની ગયો હતો તો પછી વારે વારે મારે કેટલી વાર નાસ્તો બનાવો? મારે દેવાનું ટિફિન પણ બનાવવાનું હતું. નાસ્તાની વાત નથી કરતી, આ બ્રેસલેટની વાત કરું છું. એ બ્રેસલેટ મારું છે તો એ મારે જોવાનું ને કે મારે કોને આપવું, ક્યારે આપવું, શું આપવું, કેમ આપવું, આપવું કે નહીં. તારા બાપના ઘરેથી લાવી છે? ના ના, તમારા પતિના દીકરાએ મને આપ્યું છે. હે ને, તો મારો દીકરો જે છે ને એ તને કંઈ પણ વસ્તુ આપે ને અને મારી દીકરીને ગમતી હોય ને તો ચૂપચાપ કાઢીને આપી દેવાની. હા, આપતી જ હતી અત્યાર સુધી છે ને. મારા નણંદબાને હું હાથમાં રાખતી હતી કે કંઈ નહીં, ચલો મારી વસ્તુ એમને ગમે છે તો ભલે ને વાપરતા, પણ એમને છે ને કોઈ કાંઈ વસ્તુ આપી હોય ને તેની સાચવણી કરતા નથી આવડતું, એટલે હવે હું કોઈ વસ્તુ નથી આપતી. અચ્છા, તારી એક ફાલતુની ઘડિયાળ ખોવાઈ ગઈ એટલે મારી દીકરી બેદરકાર. હા, મારી દીકરી ચોર. ચોર નથી કહેતી તો શું કહેવા માંગે છે તું? એમ કહેવા માંગે છે કે મારી દીકરીને આ ઘર ઉપર કોઈ અધિકાર નથી? એક વાત સાંભળી લેજે, તારી માએ તો તને કાંઈ નથી આપ્યું, આ બધું છે ને મારા દીકરાના પ્રતાપે છે. બાકી તારે ત્યાં તો 5 રૂપિયાની બુટ્ટી લેવાનો વેત નતો. અરે બસ કરો, જ્યારે હોય ત્યારે મારો દીકરો મારો દીકરો, આ તમારો દીકરો છે ને મારો પતિ છે. હા, પણ તારી સાથે લગ્ન થયા ને પછી તારો વાર બન્યો. પહેલા તો મારો દીકરો છે ને આ ઘરનો છોકરો છે, એટલે મારો દીકરો જે પણ લાવશે ને એના પર પહેલો અધિકાર આ ઘરની દીકરી પરનો હશે, તારો નહીં. સમજી ગઈ? હા તો હશે ને, ક્યાં ના પાડું છું. તમારો દીકરો જે લાવે એ બધી જ વસ્તુઓ પર તમારી દીકરીનો અધિકાર હશે, પણ જે મારા માટે લાવ્યા હોય ને એના ઉપર મારો જ અધિકાર રહે મમ્મી. મારો દીકરો કમાઈને લાવે છે, અધિકારની વાત તો કરતી નહીં. સમજી ગઈ? અધિકાર મેળવવો હોય ને તો પહેલા એને લાયક બન. તારું ડાચું નથી કે તું અધિકાર મેળવી શકે. એક વાત કાન ખોલીને સાંભળી લેજે, તારી ઘરમાં હેસિયત છે ને કામવાળી જેટલી જ છે. સમજી ગઈ? ને કામવાળીને પ્રેઝન્ટ ન અપાય એ કદાચ મારો દીકરો ભૂલી જતો હશે. મમ્મી મમ્મી, દેવાંગે મને ગિફ્ટ આપ્યું છે. તારે કાઢવું છે કે હું જોર જબરજસ્તી કરું? અત્યાર સુધી તો મારી દીકરી ઉપર હાથે ઉપાડતી હતી ને. હા, કોણે કહ્યું તમને? એનો હાથ મચકોડ્યો. હા, આ તારો હાથ મચકોડી કાઢો તો તને ખબર પડે કે કેવી રીતે હાથ મચકોડાય છે. ખબર પડી? શું કરો છો તમે? ખબર પડી? મેં આવું કઈ નથી કર્યું. નથી કર્યું? જીવડો મારી આગળ આટલો ચલવે છે તો મારી દીકરીની તો તું શું હાલત કરતી હોય છે? તમારી દીકરી આગળ હું કઈ બોલી હોય ને તો એમને સારા માટે બોલી આવીશ. કોઈ સારું નરસું તારે જોવાની જરૂર નથી. એ મારા નાના બેન જેવા છે, હું એમનું ખરાબ ક્યારેય નહીં વિચારું. નાની બેન છે ને તો બ્રેસલેટ આપ. તમે એક કામ કરો, એકવાર દેવાંગ સાથે વાત કરી લો. દેવાંગ સાથે હું વાત કરી લઈશ. દેવાંગને હું જે કહેવાનું હશે ને કહી દઈશ. બ્રેસલેટ આપ એટલે આપ. હવે તો નીકળશે પણ નહીં ને. સોનાના બ્રેસલેટ જોયા નથી કે મન લલચાયા નથી? મારો દીકરો ગાંડો છે, બાકી તને 5 રૂપિયાથી ઉપરની વસ્તુ આપી હોય ને તો 10 વાર વિચાર કરવો પડે.
સુધામિની એને કઈ કરી નાખ્યું છે અને આમ પણ આજે તો મારા બોસ પાસેથી રજા પણ લઈ લીધી છે. આપણે લોકો 2-4 દિવસ ક્યાંક બહાર રહેવા જતા રહીએ. હા, એતલબેને જ્યાં સુધી રહેવું હોય ને ભલે રોકાતી. ધામિની, ધામિની, તારી સાથે વાતચીત કરું છું ક્યારનો, તને કઈ ખબર છે કે નહીં? શું કહેતા હતા? મેં સાંભળ્યું નહીં. અહીંયા હાજર છે છતાંય સાંભળતી નથી. ખુલ્લી આંખે સૂઈ ગઈ હતી કે શું? ના, મારું ધ્યાન નહોતું. બોલ. આપણે લોકો બહાર જઈ રહ્યા છીએ. આ સામાન પેક કરી લેજે, 2-3 દિવસ પછી પાછા આવીશું. ક્યાં, કોની સાથે શું કામ? બસ, આ ઘરમાં રોજે રોજના ઝઘડાઓ થાય છે, એના કરતાં તો સારું છે ને કે આપણે લોકો 2-4 દિવસ બહાર જઈને રોકાઈ આવીએ. અને આમ પણ હવે હેતલબેન પણ 2-4 દિવસમાં જતી જ રહેશે અહીંયાથી. જેને જે કરવું એને કર, મારે કોઈને કાંઈ નથી કહેવું. ધામિની, તારા માટે તો કરી રહ્યો છું, મને ખબર છે કે આ ઘરમાં તો હેરાન થઈ રહી છે. ખબર છે મને, મારા માટે કરી રહ્યા છો, પણ આપણે બહાર જઈશું એટલે તરત હેતલબેન કહે છે કે ઘરમાં નણંદ આવી છે અને ભાભીને બહાર જવું છે. અમારો ભાઈ તો નહીં કહેતો હોય, પણ ભાભીએ જ કીધું હશે કે આપણે બહાર વયા જઈએ. મારે છે ને કોઈ ખોટા ઝઘડા નથી જોઈતા. ઓલરેડી આજે બહુ બધું થઈ ગયું છે. કેમ, શું થયું છે આજે વળી પાછું? આ ઘરમાં હું શું છું ને મને એ જ નથી સમજાતું. તમે મને વહુ બનાવીને લાવ્યા છો કે આ બધાની ગુલામ? વહુ બનાવીને લાવ્યો છું, મારી પત્ની, મારી જીવનસાથી બનાવીને લાવ્યો છું. પણ તમારા મમ્મી તો એવું કહેતા હતા કે તારી ઓકાત આ ઘરમાં નોકરાણીની છે, નોકરાણી બનીને જ રહે છે. સાચું કહું ને તો આ મમ્મીના મગજમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં ને એની જ ખબર નથી પડતી. હા, જ્યારે જ્યારે હેતલબેન આ ઘરમાં આવે છે ને એ પછીનો મમ્મીનો મગજ જ બદલાઈ જાય છે. ન જાણે કેવી કેવી ચાવીઓ ટાઈટ કરતી હશે મમ્મીની પાસે બેઠી બેઠી. આમાં બંનેનો પૂરેપૂરો વાક છે, કોઈને કીધા જેવું નથી. પહેલા હેતલબેન આવીને મારી સાથે ધડ કરે છે, ન બોલવાનું બોલીને જાય છે, અને પછી પછી જઈને મમ્મીને ઊંધી ચાવીઓ ભરાવે છે. મમ્મી આવીને મને બોલે છે. હવે તો બસ એક હાથ ઉપાડવાનું બાકી રહી ગયું છે. જો ધામિની, એટલા માટે જ કહી રહ્યો છું કે આપણે લોકો 2-4 દિવસ બહાર જતા રહીએ એટલે તને પણ શાંતિ અને આ ઘરમાં હેતલને જેવી રીતે રહેવું છે ને એવી રીતે રહી પણ લે. કહ્યું ને, આનાથી વધારે ઝઘડા થશે એવું કાંઈ નથી કરવું. અને એમ પણ હા, તમારા આપેલી કોઈ પણ વસ્તુ હેતલબેન મારી પાસે રહેવા તો દેતા નથી. કેમ, શું લીધું આજે વળી પાછું? શું માંગ્યું? સોનાનું બ્રેસલેટ? ધામિની, શું કામ આપી રહી છે તું? તારે ના પાડી દેવાય ને? નહોતું આપ્યું. આવીને કહેવા લાગ્યા કે મારા ભાઈ આપ્યું છે ને એમના પૈસાનું છે, તમારા બાપના પૈસાનું નથી. તો પણ મેં એમની સાથે તો વાત કરી લીધી. આજે તો મેં પણ નમતું નથી મૂક્યું. મને પણ ગુસ્સો આવ્યો હતો. જ્યારે જોવો ત્યારે બસ મમ્મી અને બહેનબા મારા ઘર ઉપર જાય, મારા મા બાપ વિશે ગમે તેમ બોલે છે. જાણે પોતે કેમ એટલો બધો ધર્માદો કરતા હોય. મારા બાપના ઘરે કાંઈ નથી તો એ મને ખબર છે ને. તમે ક્યાં મારા બાપના ઘરે નાખવા આવો છો? તો તમારે એ બોલવાનો અધિકાર જ નથી. કોઈને અધિકાર નથી કે તને જેમ ભાવે એમ બોલે. આ તારું અપમાન કરે ને મને જરાય નથી ગમતું. અને સારું થયું હા સામું બોલીને. હા, બીજી વાર મારી બેન આવું કોઈ નાટક કરે ને તો 2 લાફા પણ ચોરી જ દેજે. ક્યારે હાથ નથી ઉપાડ્યો ને, એનું જ પરિણામ છે આ. બેન બને તો સમજાવી દીધી, પણ એમને મને કહ્યું કે આ બ્રેસલેટ તો હું લઈને જ રહીશ, જઈને મમ્મી સાથે વાત કરીએ છે. અરે મમ્મી આવીને જેમ ફાવે મને બોલવા લાગ્યા અને જબરદસ્તીથી મારી પાસેથી બ્રેસલેટ લઈ ગયા. જો ચિંતા નહીં કર, એ બ્રેસલેટ છે ને હા એતલની પાસે જશે. હું ગમે તેમ કરીને બ્રેસલેટ એની સાથે લડાઈ ઝઘડો કરીને પણ પાછું લઈ લઈશ. વાત બ્રેસલેટની નથી, અમીને બોલવામાં જરાય ભાન નથી. કેટલા જોર જોરથી બોલે છે, છેલ્લે મારે અત્યારે ફેંકી દેવા પડે છે. એમને તો કોઈ ઇજ્જતની પડી નથી ને. આજુબાજુમાં સંભળાય કેટલા જોર જોરથી બોલતા હોય, લોકો કેવી કેવી વાતો કરે. છેવટે મારે એમની વાત માનવી જ પડે. હા, આ બાજુમાં રહે છે કોણ? આ પિયુષભાઈ ને? આમ પણ વારા ઘડીએ મને પૂછતા હોય છે કે ઘરમાં શું કઈ નવીન થાય છે. આ તમારી બેનબા વારા ઘડીએ ઘરે આવે છે. આ તમારી બેનબા ના આવ્યા પછી અવાજ બહુ વધી જાય છે. આ વારા ઘડીએ તમારી સાસુ બહુના ઝઘડાઓ થાય છે. બધી વાતો મને માંડીને કરે છે. અને આમ પણ હા, એમના ઘરેથી પણ એમના પત્ની 24 કલાક મીટ માંડીને બેઠા હોય છે.
કે ઘરમાં શું ચાલે છે અને શું નહીં, પળે પળની ખબર હોય છે એમને. ઘરનો તમાશો ત્યારે જ થાય છે કે જ્યારે આપણે લોકોને બોલવાનો મોકો આપી. હા, સમજી શકું છું. હું એક કામ કરું છું, અત્યારમાં જ પપ્પાની સાથે વાતચીત કરી લો. પપ્પાને કહી દઉં કે આ બધું કેટલા દિવસ ચાલવાનું છે, અને જો પપ્પા કંઈ ના બોલી શકતા હોય ને તો મેં તને કહ્યું ને, આપણે લોકો આજે જ ક્યાંક બહાર ફરવા જતા રહીશું, અને નકર પછી કંઈક ન મેળ આવે ને તો મારે પણ હવે આ ઘરમાં નથી રહેવું. હું પણ કંટાળી ગયો છું. શાંત થઈ જા, પપ્પાની સાથે વાત કર, કંઈક રસ્તો નીકળી આવશું. રસ્તો શું નીકળવાનો, દર વખતનું થયું છે. આખો દિવસ ઓફિસમાં શું બેસ્યા રહો છો? હા, તમારે ઘર વિશે કંઈ માહિતી છે કે નહીં? આ ઘરમાં શું ચાલી રહ્યું છે, શું નહીં, ઘરમાં કયા લોકો કેવી રીતે રહે છે, ક્યારેય પણ તમારી અને મારી વચ્ચે ચર્ચા થઈ છે ખરા આ બાબતે? અરે પણ દીકરા, શું થયું, કેમ આટલો આમ ગુસ્સામાં છે? અમારી બેન હેતર છેલ્લા 5 દિવસથી આપણા ઘરમાં આવીને બેઠી છે, અને જ્યારથી આપણા ઘરમાં આવી છે ને પપ્પા, એક પણ ઢગ શાંતિથી હું જમ્યો નથી ઘરમાં. અરે પણ દીકરા, હવે તો શું કરવું મને તો એ જ ખબર નથી પડતી. હવે આ 5 દિવસથી હું પણ જોઉં છું કે આ દામિની વહુ ને એને બેને વાત વાતમાં અનબન થયા કરે છે, પણ આ તારી માં છે ને સમજતી જ નથી. આ બે દીવ ને બે દી એને બોલાવ્યા કરે છે. હા, બોલાવે એનો વાંધો નથી, આ થોડા ઘણા લડાઈ ઝઘડા થાય એનો વાંધો નથી. વાંધો કઈ વાતનો છે પપ્પા, એ તમને ખબર છે? હકીકતમાં હેતલ છે ને, આ દામિની પાસે જે કોઈ પણ વસ્તુ હોય ને, એ બધી વસ્તુઓ પડાવવાની વાત કરે છે. આ મમ્મી સાથે વાતચીત કરીને મમ્મી અને હેતલ આ બંને મળીને દામિનીને ધમકાવે છે, ડરાવે છે, મા બાપ વિશે જેમ ભાવે એમ બોલે છે. આ તમે જ કહો ને, કોઈ પણ વ્યક્તિ ઘરમાં પોતાના મા બાપ વિશે કેવી રીતે સહન કરી શકે? એ તો ના જ કરી શકે ને દીકરા, પણ તને તો ખબર છે આ તારી માનો સ્વભાવ. હવે હું વધારે કંઈ બોલવા બેસું ને તો તારી માં ઉલટાની મારી સાથે ઝઘડો કરવાનું ચાલુ કરે. તો શું કરવાનું પપ્પા? આવી રીતે દબાઈ દબાઈને જીવવાનું, આવું મરી મરીને જીવવાનું છે પપ્પા? જુઓ પપ્પા, આવું હોય ને તો પછી હું કંટાળી ગયો છું. હવે હું છે ને ઘર છોડીને ક્યાંક દૂર રહેવા જવાનો બધો વિચાર કરીને બેઠો છું. મારે નથી રહેવું પપ્પા આ ઘરમાં. અરે નહીં દીકરા, હવે આ વિશે છે ને આ અશોક કુમારને મારે બોલાવવા પડશે. અશોક કુમારને બોલાવીને બધું એને જણાવવું પડશે. શું કરશે અશોક કુમાર બિચારા? હા, અશોક કુમાર પણ કંટાળી ગયા હશે બિચારા. 5 દિવસ માંડ કહેતા હશે કે હા હવે મને શાંતિ મળી છે ઘરમાં, હા ઉપાધિ કઈ છે ઘરમાંથી. એટલા માટે તો જુઓ ને, ફોન પણ નથી ઉચકતા મારા. ફોન ઉચકે તો હું પણ એમની સાથે વાતચીત કરી લઉં. તું ચિંતા ના કર દીકરા, હું હમણાં છે ને અશોક કુમારને ફોન કરી મળવા બોલાવી લઉં છું, એટલે એને મળીને બધું હું નિવારણ લાવીશ. તું ચિંતા ના કરીશ. પપ્પા તમે જ કહો, આ દીકરી આવી રીતે ઘરમાં આવે એ સારું લાગે. તમે પણ સમજો છો, હું પણ સમજું છું, પણ મમ્મી મમ્મી સમજવાનું નામ જ નથી લેતા. હકીકતમાં તો મમ્મીએ સમજવું જોઈએ. આવી રીતે જો મારી બેન મારા ઘડીએ ઘરે આવીને બધાને હેરાન કરતી હોય તો મમ્મીએ ટકોર કરવી જોઈએ, પણ નહીં. અહીંયા તો બધું ઊંધું ચાલી રહ્યું છે પપ્પા. હા, મમ્મી વારા ઘડીએ જ્યારે જ્યારે બેન ઘરમાં આવે છે ને ત્યારે પ્રોત્સાહન આપે છે, એને ચડાવે છે, અવનવી શિખામણો આપે છે, આ એનું જ પરિણામ છે. એ તો હું પણ જાણું છું દીકરા, પણ હવે કરી શું શકીએ કે મને આ તારી માં કોઈનું ઘરમાં હાલવા દે છે? એ તું તો નાનપણથી જોતો આવે છે. આખી જડની મૂળ છે ને એ તારી માં જ છે. હા, અને મારા મમ્મીની સામે આપણે લોકો કંઈ બોલી નથી શકતા. બસ વારા ઘડીએ એકની એક વાત ઉપર આવીને બેસીએ છીએ કે સમજાવીશું સમજાવીશું, અને એનું સમાધાન પણ એક જ આવે છે, હા મમ્મી સમજશે નહીં. એટલે પપ્પા હવે છે ને આ વાત બહુ વધારે પડતી આગળ નીકળી ગઈ છે, અને આમ પણ આ ઘરમાં હેતલ સમજે કે ના સમજે, મેં મારી પત્નીને સમજાવી દીધી છે, એ મારી સાથે ઘર છોડીને આવવા તૈયાર પણ થઈ ગઈ છે. અરે પણ દીકરા, અરે તું અમારો એકનો એક દીકરો છે, આમ ઘર છોડીને જઈશ તો કેમ ચાલશે બેટા? તો હા, મારી બેન એનું ઘર છોડીને આપણી ઘરે આવી શકે તો પછી પપ્પા તમે જ વિચાર કરો ને, આ આખા ઘરમાં દરેક વસ્તુમાં બેનનું જ મહત્વ છે. કોઈ પણ નિર્ણય બેનને પૂછીને લેવામાં આવે છે,
મારું તો કઈ મહત્વ જ નથી, તો પછી શું કામ ને હું ઘરમાં પડ્યો રહું છું? હેરાન થવા માટે જ ને પપ્પા? નહીં દીકરા, તું ચિંતા ના કર, તું જા અત્યારે ઓફિસે જા, હું આ બધું સંભાળી લઈશ. હું અશોક કુમારના જે બોલાવીને બધી વાતચીત કરી લઉં છું. સોરી પપ્પા, તમારા ઉપર ગુસ્સે થઈ ગયો, પણ મારું માઇન્ડ પણ કામ નથી આપતું. તમે જ કહો. હા, ઓફિસે હોય તો ઓફિસની ચિંતા, ઘરે જઈએ તો મારી પત્ની પણ આ જ ફરિયાદો કરે છે, મમ્મીને સમજાવું છું તો મમ્મી પણ સમજવા તૈયાર નથી. શું કરવું આમાં, કંઈ સમજાતું નથી. જા જા, તું ઓફિસે જા, હું બધું સંભાળી લઉં. અશોક કુમારને ફોન કરીને હમણાં બોલાવી લઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચિંતા ના કરતો કંઈ.